चलो मित्रों, नमस्कार। शिवम जीके मास्टर यूट्यूब चैनल मा स्वागत छे बधानु। आजे आपणे जोईए वन रक्षक मॉडल पेपर 15 के जेनु स्पेशल सॉल्यूशन। अगाउ आपणे 14 पेपर सॉल्यूशन जे छे ई दई चुक्या छीए, आजे 15मुं पेपर सॉल्यूशन जोईए। तो पहला तो मित्रों, आ वीडियो नी लिंक जे छे ई तमारा जे फॉरेस्ट ना विद्यार्थीओ तैयारी करता होय एमने वीडियो नी लिंक शेर करी दियो, लाइक करो, तमने जेवू लागे एवू कॉमेंट करो कहीं ने कहीं, अने तमारे जो सब्सक्राइब करवानू बाकी होय तो सब्सक्राइब करी दियो। शुरुआत करीए आपणे वन रक्षक मॉडल पेपर 15। पहलो प्रश्न छे, दयानंद सरस्वती नुं जन्म स्थळ जणावो। जवाब आवशे मित्रों ऑप्शन बी, टंकारा। बीजो प्रश्न छे, राज्य अने बहुहेतुक योजनानुं जोड़कुं जोड़ो। तो आमां जो ओरिच्छा, तो भाई ओरिच्छा क्या छे, तो के हीराकुंड ए महानदी उपर आवेलो छे। पछी पंजाब के भांखरा नंगल योजना पंजाब नी अंदर आवेली छे। पछी आंध्र प्रदेश, बराबर, तो आंध्र प्रदेश, तो ई आ नागार्जुन सागर योजना छे। आंध्र प्रदेश कृष्णा नदी उपर आवेल छे। पछी गुजरात, तो के नर्मदा नदी उपर आवेल छे, नर्मदा योजना, बराबर। तो अहीं शुं जवाब आवशे, जुओ चेक करो, पहेलामां ए, पछी बीजामां 3, पछी सी मां बीजू अने गुजरात एटले पहेलू, एटले के ऑप्शन बी आपणो जवाब आवशे। हवे आ जोड़कुं आव्युं एटले मित्रो वात करी दऊं के हमणां 9 तारीखे जुनियर क्लार्क नुं जे पेपर हतुं એની અંદર આવા પ્રશ્નો તમે જુઓ ખૂબ જ પૂછાણા છે। 1 થી 15 આપણે મોડેલ પેપર જોઈ લેજો મિત્રો, 50-60% એમાંથી પ્રશ્નો છે કે જે આપણે ફોરેસ્ટની ટેસ્ટમાં પૂછીએ છીએ। હવે તમે જુઓ તો આવો આ પ્રકારનું જોડકું પણ હતું, પણ જે આપણે લીધું એના લગતું હોય, બેઠો પ્રશ્ન ના હોય મિત્રો, બેઠા પ્રશ્નની હવે વાત રાખવાની નહીં, બરોબર। જો અહીં જે આવું જોડકું છે તો એવું જોડકું પૂછાણું, તો આવા જોડકા હવે જૂના થઈ ગયા, એકનું એક જોડકું રિપીટ થોડા પૂછવાના છે, નવું તો પૂછવાના જ છે। પછી બીજું કેવું હોય કે ભાઈ તમને એક પ્રશ્ન આપે કે ભાઈ ભારતનું રાજ્ય પ્રાણી કયું છે, તો આપણે જે ટીક મારી દેતા થા વાઘ, પણ હવે એવું પ્રશ્ન ના પૂછાય। હવે પ્રશ્ન હોય ભારતનું રાજ્ય પ્રાણી, ભારતનું રાજ્ય પક્ષી, ભારતનું જળચર પ્રાણી, ભારતનું રાષ્ટ્રીય ફૂલ, આ બધાયનો જવાબ આપણે એક ઓપ્શનની અંદર શોધવાનો હોય। હવે આવા ટ્વિસ્ટ, હવે ટ્વિસ્ટ આ પ્રકારના પ્રશ્નો થઈ ગયા છે। પછી તમે જોજો ગુજરાતી વ્યાકરણ આપણે લીધું છે મિત્રો, ટોટલી ગુજરાતી વ્યાકરણ આપણે જે પ્રશ્ન લીધા છે એવા જ પ્રશ્નો પૂછાયા છે, અને લગતા જ પ્રશ્નો પૂછાયા છે। હવે એવો શબ્દ નથી કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, બરોબર। હવે હવે તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો ખોટો છે એ શોધવાનું હોય, 4 શબ્દ સમૂહ આપ્યા હોય એમાંથી એક ખોટો આપણે શોધવો પડે, બરાબર। તો અહીં જોઈએ છીએ ભાઈ આગળ, આપણે આ તો આવ્યું એટલે વાત કરી દીધી તમને। આગળનો પ્રશ્ન, નદીના જૂના કાપથી બનતી જમીનને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન બી, બાંગર। નદીનો જૂનો કાપ પથરાઈને જે જમીન બને એને કહેવામાં આવે છે બાંગર પ્રકારની જમીન। ચોથો પ્રશ્ન, હોડીઓ બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, સુંદરી। આ સુંદરી નામનું જે વૃક્ષ છે મિત્રો, એનું લાકડું ખૂબ જ મજબૂત હોય એટલે એ સુંદરી નામના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે। પછી પાંચમો પ્રશ્ન, દિવાસળી ઉદ્યોગમાં કઈ વનસ્પતિનું લાકડું વપરાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, સીમળો। કેમ કે સીમળાનું લાકડું પોચું હોય અને એની નાની નાની પટ્ટીઓ પાડવાની હોય દિવાસળી માટે, તો એના માટે સીમળો વપરાય છે। છઠ્ઠો પ્રશ્ન, નીચેમાંથી કઈ કાંટાવાળી વનસ્પતિ નથી? અહીંયા ધ્યાન કરો, બોરડી, તો કે બોરડીને કાંટા હોય છે। પછી કાંકસિયા, તો એને પણ કાંટા હોય, વીકળો, તો વીકળાને પણ કાંટા હોય, અને કવચા, કવચાને તમને એવું લાગશે મિત્રો કે એને કાંટા હોય પણ કવચાને કાંટા ના હોય, એની જે સિંગ હોય એની ઉપર રૂવાટી હોય, અને એ રૂવાટી સિંગ જે છે આપણા શરીર ઉપર લગાવવામાં આવે તો શું થાય, તો ખૂબ જ ખંજવાળ આવતી હોય છે, અને એ ખંજવાળને આપણે બંધ કરવા માટે છાણ લગાવવું પડે, આપણે ઔષધીય વનસ્પતિમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે જોયેલું છે। સાતમો પ્રશ્ન, ગુજરાત અને ભારતનામાં જંગલોનું પ્રમાણ કેટલું જોવા મળે
बराबर अहीं जुओ तो भाई पहला अहीं ऑप्शन पहला पूछू छे गुजरात એટલે આપણે ગુજરાત જવું પડે તો ગુજરાતમાં હાલમાં કેટલું 10% છે જંગલનું પ્રમાણ અને ભારતની અંદર તો કે 23% જંગલનું પ્રમાણ છે બરાબર તો 10 અને 23 આવશે આમાં તમને મિત્રો અલગ અલગ જોવા મળશે બરાબર અમુક બુકોની અંદર તમને 11% જંગલો હાલમાં જોવા મળશે પછી ભારતની અંદર તમને 24% જંગલો જોવા મળશે પણ સરકારી ઓથેન્ટિક બુક પ્રમાણે આપણે ચાલવું પડે તો એની અંદર 10 અને 23% આપેલું છે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન 8 વાતાવરણના કયા આવરણમાં આયના વરણ હોય છે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ઉષ્માવરણ કેમ કે ઉષ્માવરણમાં સતત ગરમી પડે એટલે વીજભાર ધન અને ઋણ એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને શું થાય તો કે બંને અલગ પડે એટલે શું થશે ઇલેક્ટ્રોન પ્રોટોન ની શોધમાં હોય અને પ્રોટોન ઇલેક્ટ્રોન ની શોધમાં હોય એટલે કે ત્યાં આયના વરણ ની રચના થાય છે આગળનો પ્રશ્ન હવે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું કીધેલું છે કે ભાઈ જે આપણે કિંમત શોધવી હોય જો અહીં આપેલું છે A1 બરાબર B2 બરાબર C3 બરાબર D4 તો A જેમ B જેમ C જેમ D શોધો ખૂબ જ સારી રીતે શીખવું આપણે ગુણોત્તર અને પ્રમાણમાં કે A ની કિંમત શોધવી તો A ઉપર હાથ રાખી દો અને બાકીની બધીની કિંમતોનો ગુણાકાર કર નાખો કેટલો થશે 4 તેરી 12 ને 12 2 ને 24 પછી જેમ અહીં આપણે A B C ગોતવાનું છે A જેમ B જે B જેમ C પછી B ની કિંમત માટે B ઉપર હાથ રાખી દો અને બાકીની બધી કિંમતોનો ગુણાકાર કરો એટલે 4 2 ને 4 તેરી ને 12 બરાબર હવે અહીં જો 3 C ઉપર હાથ રાખી દો 4 2 ને 8 પછી D ની કિંમત માટે D ઉપર હાથ રાખી દો 3 2 ને 6 એટલે કઈક આવી આપણને કિંમત મળશે અહીં ધ્યાન આપો હવે શું કરવાનું આ આપણો જવાબ નથી આવી ગયો મિત્રો અહીં આપણે જો ઓપ્શન A આપેલો છે કે ભાઈ આ ઓપ્શન B આપણે આપેલો છે તો તમને ટીક મારવાનું મન થાય ઓપ્શન B પણ આપણે આમાંથી સામાન્ય લેવું પડે તો સામાન્ય લ્યો તો શું આવશે બે સામાન્ય લ્યો તો અહીંયા કેટલા રહેશે 12 પછી 6 પછી 4 અને પછી 3 એટલે કે અહીં જવાબ આપણો શું આવશે 12 6 4 અને 3 એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે આમાં પણ ખાસ એટલે ખાસ ધ્યાન રાખીશું આગળનો પ્રશ્ન 10 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી આ કઈ અઘરું છે ને મિત્રો જવાબ આવશે ઓપ્શન બી વિધવા 11મો પ્રશ્ન અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું સાદુ વ્યાજ 1200 રૂપિયા હોય તો તે જ રકમનું 3 વર્ષનું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય અહીં મિત્રો સહેજ ટેસ્ટ દાખલો છે મૂંઝાવાનું નથી ધ્યાન આપો શું કીધું ભાઈ આપણને 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું કીધું છે તો આપણે 3 વર્ષનું આવી રીતે 3 સ્ટેપમાં શોધીએ છીએ હવે કિંમત તો ભાઈ કિંમત આપણને આપી નથી ટકાવારી આપી છે તો લખી નાખો ટકાવારી 5 ના છેદમાં 100 એને ગુણ્યા આપણે 3 ગુણા કઈ કરતા હતા તો બધે લખી નાખો 5 ના છેદમાં 100 5 ના છેદમાં 100 હવે આપણને જો રકમ મળી જાય કે એ કઈ રકમ છે તો આપણું કામ થઈ જશે તો ધ્યાન કરો આપણને સાદુ વ્યાજ અહીં આપ્યું છે કેટલું આપ્યું છે 1200 રૂપિયા સાદુ વ્યાજ આપ્યું એનો મતલબ એમ થયો મિત્રો કે કોઈ પણ રકમ હોય એનું સાદુ વ્યાજ એક વર્ષનું કે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ કેટલું થાય સમાન જ થાય તો અહીં આજે આપણને જે સાદુ વ્યાજ મળ્યું છે એ જ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ હશે તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને અહીંયા ક્યારે મળ્યું હશે ધ્યાન કરો તો કે એક તો આપણે આ 1200 છે એને ગુણ્યા 3 કર્યા હશે તો આપણે એ 1200 જે છે આ 1200 એને 3 વડે ભાગી નાખો બરાબર તો કેટલા આવશે 400 તો અહીં આવી રીતે આપણને 400 રૂપિયા મળે બરાબર તો 400 રૂપિયાનું હવે આપણે શું આગળ સ્ટેપ મળી ગયું જુઓ આપણે આગળ અહીંયા આપણે હજી શોધી શકીએ મૂળ રકમ આપણને કીધી હોય તો પણ આપણે મૂળ રકમ નથી કીધી આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું તો આગળ દાખલો હવે તો જો આપણને મળી ગઈ છે અહીંયા રકમ તો હવે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો આ બે મીંડા અને 5 2 ને 5 4 20 બરાબર હવે આ 20 જે છે એ 3 ગુણ્યા 20 કરવા પડશે આપણે એ ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થશે 60 થશે બરાબર તો અહીંયા કેટલા આવશે 60 હવે આ 20 જે છે એને આપણે અહીં જે છે એ એકવાર 3 વાર ગુણીએ અને એકવાર અહીં આપણે
આગળના સ્ટેપમાં હવે છેદ ઉડાડો, બરોબર? તો છેદ ઉડાડો તો અહીં પેલા આ મીંડું ગયું, આ મીંડું ગયું, પછી પાંચ દો અને પાંચ એકા પાંચ અને પાંચ દો, એટલે આ મીંડું ગયું, આ એક ગયા, આ બે ગયા, આ ગયા, તો અહીંયા શું આવશે? એક, બરાબર? હવે બધાનો સરવાળો કરી નાખો તો 1200 તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું મળ્યું જ છે, પછી આ 60 અને આ 61, એટલે કે આ 1200 પછી આ 60 અને આ 1, એટલે કેટલા મળશે? 1612, એટલે કે 1261 રૂપિયા આપણો જવાબ આવે, એટલે ઓપ્શન બી આપણો 1261 રૂપિયા. આગળનો પ્રશ્ન, ત્રિફળા ઔષધિમાં કઈ ત્રણ વનસ્પતિનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બહેડા, હરડે અને આમળા, એટલે કે ઓપ્શન બી, જો બહેડા, હરડે અને આમળા. આગળનો પ્રશ્ન, કઈ વનસ્પતિને ત્રણ પત્તા હોય છે? અહીં મિત્રો વનસ્પતિઓ આપી છે અને એવું પૂછ્યું છે કે કઈ એવી વનસ્પતિ છે જેને ત્રણ પત્તા હોય? તો જુઓ, વાલ તો કે એને એક ધરી હોય અને પછી ત્રણ પત્તા હોય, બરોબર? એનો ડાંડિયો, પછી તો કે ભાઈ ખાખરો, તો ખાખરાને ત્રણ પત્તા હોય એક સાથે. કવચા, તો કવચાને પણ આ વાલની જેમ ત્રણ પત્તા જોવા મળે, અને પછી બધા જ, એટલે જવાબ આવશે ઓપ્શન ડી, બધા જ. 14મો પ્રશ્ન, વાંસ વિશે કયું ખોટું છે તે જણાવો. અહીં જો આપણો ઓપ્શન છે તે 15-20 ફૂટ લાંબો. હવે મિત્રો આવા જ પ્રશ્ન પૂછાશે હો, એટલે જેટલા એ પ્રશ્ન કરાવું છે પ્રશ્ન બધા તમે કરતા રહેજો. શું છે 15-20 ફૂટ લાંબો વધે છે? તો કે હા, વાંસ એ 15-20 ફૂટ લાંબો હોય, પછી વાંસના ફણગાનું અથાણું બનાવવામાં આવે છે? તો કે હા, એના ફણગાનું અથાણું બનાવાય. પછી પથ્થરને પણ ઉથલાવી શકે તેટલી તેના ફણગામાં તાકાત હોય છે? તો કે હા, એટલી તાકાત હોય, એનો ફણગો જે 9 ફૂટ એ પથ્થરને પણ ઉથલાવી શકે. પછી વાંસ વાવવાથી વંશ વેલો ઘટે તેવી માન્યતા છે. અહીં પણ આપણને લાગે કે આ સાચું છે, પણ આ સાચું નથી, આ ખોટું છે. વાંસ વાવવાથી વંશ વેલો વધે તેવી માન્યતા છે, અહીં છે ઘટે, એટલે આ ઓપ્શન ડી આપણો ખોટો આવશે, એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, 15મો પ્રશ્ન, ગીજુભાઈ બધેકાનું ઉપનામ જણાવો. જવાબ આવશે મિત્રો બાળકોની મૂછાળી માં. આ કવિઓના ઉપનામ એના તખલ્લુસ ખાસ પાકા કરી લેવાના, હવે જોડકાની અંદર પૂછાવા લાયક છે. આગળનો પ્રશ્ન જોઈએ, રતનજ્યોત વિશે કયું ખોટું વાક્ય છે તે જણાવો. તેમાંથી બાયોડીઝલ મેળવાય છે? તો કે ભાઈ હા, રતનજ્યોત નામની વનસ્પતિમાંથી બાયોડીઝલ મેળવાય. પછી કે તેમાંથી બાયોડીઝલ મેળવાય છે, આવી ગયું. તે ખેતરની ફરતે વાડ માટે ઉછેરવામાં આવે છે? તો કે હા, ઘટાદાર વાડ માટે એ ઉછેરવામાં આવે છે ખેતરની ફરતે. પછી રતનજ્યોતના ફળ બાળકોને ખાવા આપવા જોઈએ? તો કે ભાઈ નહીં, બાળકોને રતનજ્યોતના ફળ છે એ ખાવા અપાય નહીં. પછી તેનું તેલ સાબુ ઉદ્યોગમાં વપરાય છે? તો કે હા, એટલે જવાબ આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન જોઈએ, 2, 10, 30, 68, 130, તો આમાંથી શું આવશે? બરોબર, ખાલી જગ્યા. હવે ધ્યાન કરો અહીં, તો અહીં શું કરવાનું, જ્યારે આવી શ્રેણી પૂછાય ત્યારે સૌથી અહીંથી લેવાનું કે બેમાં બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા, ત્રીજીમાંથી બીજી, એવી રીતે બાદ કરતા જવાનું. અહીં જુઓ તો અહીં કંઈક સંબંધ આપણને આપો આવો આપેલો છે. એકનો ઘન કરો તો કેટલો થાય? એક. એને વત્તા એક એટલે કેટલા થાય? બે. પછી બેનો ઘન કરો તો કેટલા થાય? તો કે બેનો ઘન 8, એને વત્તા 2 એટલે કેટલા થાય? તો કે 10. તો જુઓ અહીં આવી ગયું. હવે 3નો ઘન કરો તો 3નો ઘન કેટલો થાય? 27. 27 વત્તા 3 કરો તો કેટલા થાય? તો કે ભાઈ 30. તો જો 30. પછી 4નો ઘન કરો તો કેટલા થાય? 64 વત્તા 4 એટલે થાય 68. તો હવે આપણે આ 4નો ઘન થઈ ગયો, હવે 5નો ઘન કરવો પડશે. તો 5નો ઘન કેટલો થાય? 125 થશે 5નો ઘન, અને એની અંદર 5 નાખો તો કેટલા થશે? તો કે 130. તો જુઓ અહીં રહ્યા 130. તો હવે આપણે શું કરવાનું છે? તો કે ભાઈ હવે 6નો ઘન કરવો પડશે. 6નો ઘન કરો તો કેટલા થશે? 216, એને વત્તા 6 કરો એટલે શું આવશે? 222. તો આ 222 એટલે ઓપ્શન બી આપણો જવાબ આવશે.
ત્યારબાદ 18મો પ્રશ્ન, નીચેનામાંથી પક્ષીઓ વિશે કયું ખોટું છે તે જણાવો. અહીં મિત્રો આપણે પક્ષીઓ વિશે આપ્યું છે અને તેમાંથી કયું ખોટું છે તે જણાવો એવું કીધું છે. તો જોઈએ, સૌથી મોટું પક્ષી શાહમૃગ છે. તો કે ભાઈ હા, સૌથી મોટું પક્ષી મોટું પક્ષી હોય. પછીનો સૌથી ઊંચું પક્ષી શાર્કરેન છે. તો કે હા, શાર્કરેન નામનું પક્ષી સૌથી ઊંચું પક્ષી હોય. પછી પક્ષીઓમાં નબળી જ્ઞાનેન્દ્રિય સાંભળવાની હોય છે. તો કે ભાઈ હા, ની સાંભળી શકવાની જ્ઞાનેન્દ્રિય ઓછી હોય, પણ તેની તીવ્ર દ્રષ્ટિની એની જે હોય એ જ્ઞાનેન્દ્રિય હોય. પછી પક્ષીઓ પગ ઉપર ઉભા રહે છે. તો કે બધા પક્ષીઓ પગ ઉપર તો ઉભા જ રહે મિત્રો, પણ આ આવશે ખોટું. શું કામ? કે પક્ષીઓ આવી રીતે પગના જે એના આંગળા હોય એ આંગળા ઉપર ઉભા રહેતા હોય છે. એટલે એની જવાબ આવશે ઓપ્શન ડી. હવે આવી નાની નાની બાબતો જ આપણે ધ્યાન રાખવાની. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો સમાનાર્થી શબ્દ ખોટો છે તે જણાવો. અહીં સમાનાર્થી શબ્દ આપ્યા છે પૃથ્વી, ધરા, પ્રથમી અને વિશ્વ. તો કે આ પ્રથમી, ધરા અને પૃથ્વી એ તો આવશે, આ વિશ્વ છે એ નહીં આવે. બરાબર, વિશ્વમાં બધું જ આવે એટલે ઓપ્શન ડી જવાબ. આગળનો પ્રશ્ન 20, કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધારે હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી, હાથી. આગળનો પ્રશ્ન, કઈ વનસ્પતિનું તેલ શરીરે લગાવવાથી ફોલ્લા પડી જાય છે? જવાબ આવશે મિત્રો ભીલામો. આ ભીલામો જે છે એનું તેલ જે છે એ શરીર ઉપર લગાવીએ એટલે શરીર ઉપર ફોલ્લા પડી જતા હોય છે. ત્યારબાદ પક્ષીઓ વિશે ખોટું કયું છે તે જણાવો. અહીં પણ આપણે પક્ષીઓ વિશે આપ્યું છે. જુઓ, પક્ષીઓનો પોલીશ પટેલ કાગડો છે એ તમને પછી કહું. પક્ષીઓમાં મોટે ભાગે પક્ષીઓ નર પક્ષીઓ સારું ગાતા હોય છે. તે કે ભાઈ હા, માદા પક્ષીને આકર્ષવા માટે નર પક્ષી સારું ગાતા હોય છે. પછી ઘુવડ 180 અંશ પોતાનું મોઢું ફેરવી શકે. તો કે ભાઈ હા, બ્રહ્માજીનું વાહન હંસ તે છે. તો કે ભાઈ હા, અહીં જુઓ તો કે ભાઈ પક્ષીઓનો પોલીશ પટેલ કાગડાને કહેવામાં આવે છે. આવું તો આપણે કઈ ભણાયું નથી. પક્ષીનો પોલીશ પટેલ કોને કહેવાય? તો કે કાળી કોસને કહેવાય. આગળનો પ્રશ્ન 23, એ એક સિંગી ગેંડો કયા ક્યાં જોવા મળે છે? અહીં જવાબ આવશે આસામ. એક સિંગી ગેંડા માટેનું સ્પેશિયલ એ અભયારણ્ય છે. પશ્ચિમ બંગાળ તો એ વાઘ માટે, મણિપુર કે જે હરણ માટે છે. બરોબર, આગળ જોઈએ 24, ભારતનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો તરતો રાષ્ટ્રીય ઉદ્યાન આવશે કૈબુલામ જાઓ રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે મણિપુરની અંદર આવેલો છે અને જે આપણે સાંઘાઈ હરણ કહીએ એના માટે સ્પેશિયલ આવેલો છે. એટલે ઓપ્શન સી જવાબ. પછી 25મો પ્રશ્ન, નીચેનામાંથી હળદર વિશે કયું વાક્ય ખોટું છે તે જણાવો. અહીં હળદર વિશે આપણને વાક્યો આપેલા છે અને કયું ખોટું છે તે જણાવવાનું છે. તો જોઈએ, હળદર નો છોડ 3-4 ફૂટ ઊંચો વધે છે. તો કે ભાઈ હા, હળદર નો છોડ 3-4 ફૂટ ઊંચો વધે. આદુની જેમ લીલી હળદર ગાંઠિયા જમીનમાં મૂળ સાથે થાય છે. તો કે હા, આદુ જે મૂળની સાથે જમીનમાં થાય એના જેમ આ લીલી હળદર થાય છે. પછી હળદર નો રંગ પીળો અને કાળો હોય છે. તો થોડી વાર રેવા દો. પછી લીલી હળદર કચુંબર તરીકે ખાવાથી રક્ત શુદ્ધ થાય છે. તો કે હા, એટલે ઓપ્શન સી ખોટો આવશે. હળદર નો રંગ, તો કે હળદર નો રંગ પીળો હોય પણ કાળો રંગ ના હોય, સફેદ હળદર હોય છે. બરોબર, એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે. હવે જોઈએ આગળ શ્રેણીનો પ્રશ્ન છે 3, 4, 9, 6, 24, 8. અહીં જુઓ તો આપણને કઈ સંખ્યા વધે ઘટે એવું આપેલું છે. તો શું કરશું, એક મેકીને એક સંખ્યા લઈ લેવાની. અહીં એક મેકીને એક સંખ્યા આવી રીતે લ્યો. તો જુઓ, 3-3 વડે ગુણ્યા કર્યા છે. 3 3 9, 9 3 27.
तो हवे आ 27 तेरी करशु तो केटला आवशे, तो के 27 तेरी 81 आवशे। आ प्रश्न मित्रों आपणे जो अहींया पहेलो जो ऑप्शन आप्यो छे ए, अने हकीकते आ प्रश्न आपणे आवी रीते सळंग पूछवानो होय छे, एटले 81 तमे साचा छो। પણ મિત્રો જો અહીં આપણે ખાલી અલ્પવિરામ આપી દીધું ને બે અલગ આપી દીધા, તો આપણે જે સંખ્યા મેકી છે એનો પણ જવાબ મેળવવો પડે। જુઓ 2 6 8, તો હવે શું આવશે 10। એમ તમને પ્રશ્ન ના પૂછે, ખાલી અહીંયા એક જ તમને અહીંયા લીટી આપે અને તમને આ 81 જવાબ ના આપે તો ફરજિયાત આપણે 81 અને 10 જવાબ લાવવો પડે। બરાબર, જોઈએ આગળનો પ્રશ્ન 27। 6 12 20 30 42, આ બંનેની વચ્ચેનો તફાવત લ્યો તો કેટલો આવશે 6, આ બંનેની વચ્ચેનો તફાવત કેટલો આવશે 8, આ બંને વચ્ચેનો તફાવત તો કે 10, આ બંનેનો 12, તો હવે આની અંદર આપણે કેટલો 14 તફાવત હોવો જોઈએ, એટલે કે તમે 42 ની અંદર 14 નાખો તો કેટલો આવશે તો કે 56, તો આ 56 આપણો જવાબ એટલે ઓપ્શન સી જવાબ આવશે। આગળ જોઈએ, ઘઉં વિશે કયું ખોટું છે તે જણાવો। પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, તો કે ભાઈ હા સાચી વાત છે। ગુજરાતમાં ઘઉં માટે ભાલ પ્રદેશ જાણીતો છે, કે ભાઈ ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં છે એ ગુજરાતમાં જાણીતા છે। ઘઉં રવિ પાક છે, તો કે ભાઈ હા રવિ પાક છે, રવિ પાક એટલે શિયાળામાં લેવાતા પાક। પછી ઘઉંનો પાક ત્રણેય ઋતુમાં લઈ શકાય, તો કે ભાઈ ખોટું, કે અહીંયા જ આપણે દીધું છે કે ઘઉં છે રવિ પાક છે, તો ઘઉં કદાચ ઉનાળામાં લઈ શકાય, શિયાળામાં લઈ શકાય, પણ ચોમાસામાં ઘઉંનો પાક લઈ શકાય નહીં, એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે। 30મો પ્રશ્ન, કપાસના પાક માટે પ્રખ્યાત ગુજરાતનું મેદાન જણાવો। ચરોતર, તો કે ભાઈ ચા માટે છે। ભાલ પ્રદેશ ઘઉં માટે। કાનમ, તો કે એ કપાસ માટે। અને વૌઠા, તો વૌઠા શેના માટે છે, તો કે એ મેળા માટે છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન સી કાનમ। આગળનો પ્રશ્ન, રણનું વાહન કોને ગણવામાં આવે છે। જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઊંટ, ઊંટને રણનું વાહન ગણવામાં આવે છે। 32મો પ્રશ્ન, કોફી માટે કયો ભારતનો પ્રદેશ જાણીતો છે। કોફી માટે કયો ભારતનો પ્રદેશ પૂછ્યું છે, એટલે આવશે કુર્ગ વિસ્તાર, કે જે કર્ણાટક ની અંદર આવેલો છે। આગળનો પ્રશ્ન જોઈએ 33, કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની જેમ રડે છે। જવાબ આવશે ઓપ્શન બી રીંછ। 34મો પ્રશ્ન, ભારતમાં કયો ઉદ્યોગ એ સૌથી જૂનો ઉદ્યોગ છે। જવાબ આવશે ઓપ્શન બી કાપડ। આગળનો પ્રશ્ન 35, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક ટ્રેન પ્લેટફોર્મને 30 સેકન્ડમાં પસાર કરે છે। જો ટ્રેનની લંબાઈ 200 મીટર હોય તો પ્લેટફોર્મની લંબાઈ શોધો। આનું સૂત્ર શું છે, ઝડપ બરાબર અંતર છેદમાં સમય। જુઓ અહીંયા ગણી દઉં છું, ઝડપ આપણે કેટલી આપી 60 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર આપણને ટ્રેનની લંબાઈ કેટલી આપી 200 મીટર, વત્તા કરવાનું આપણે આ પ્લેટફોર્મની લંબાઈ, અને સમય એના માટે કેટલો આપ્યો તો કે 30 સેકન્ડ। હવે આ આપણને મીટર ને સેકન્ડમાં આપ્યો, એટલે આપણે આને મીટર ને સેકન્ડમાં ફેરવવું પડે, તો મીટર ને સેકન્ડમાં ફેરવવું એટલે કઈ રીતે થશે, 60 × 5/18 કઈ રીતે આવે એ આપણે સમજાવેલું છે, વિડીયોમાં જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને મિત્રો। બરાબર 200 વત્તા x/30, બરાબર। હવે જુઓ, હવે આનું સાદુરૂપ આપવાનું, તો આ 30 અહીંયા ગુણાકારમાં જશે એટલે કંઈક આવું મળશે, 60 × 5/30/18 બરાબર 200 વત્તા x, આવી રીતે કઈ મળશે। હવે જુઓ 6 વડે ભાગ ઉડાડો, તો 6 તેરી અને અહીંયા 6 એકા એટલે 10 વધશે, અહીંયા 3 એકા 3 અને અહીંયા 10 તેરી એટલે અહીંયા કેટલા વધશે તો કે 500 બરાબર 200 વત્તા x, આવી રીતે મળશે। હવે આ 200 આ બાજુ જાય તો શું થશે, તો કે માઇનસ થઈ જશે, એટલે કેટલા મળશે 300 બરાબર x, એટલે કે આપણને પ્લેટફોર્મની લંબાઈ કેટલી મળશે 300 મીટર। જો અહીંયા 300 સેમી, 300 મીટર, આ ખાસ ધ્યાન આપવાનું, 300 મીટર મળશે ઓપ્શન બી જવાબ આવશે।
तळपदा શબ્દનો અર્થ આપો. તળપદો શબ્દ છે પ્રથમી. પ્રથમી એટલે પ્રથમ તો કે ના, પ્રાથમિક તો કે ના. ઓપ્શન સી જવાબ આવશે પૃથ્વી. પૃથ્વીનો જો તળપદો શબ્દ હોય તો પ્રથમી છે. આગળનો પ્રશ્ન જોઈએ 37. સોનેરી પાનનો મૂલક તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ચરોતર. चरोतर प्रदेश जे छे, चरोतर विस्तार जे छे, एने सोनेरी पानो मूलक तरीके ओळखवामां आवे छे. 38मो प्रश्न, समास ओळखावो. आग गाड़ी, आग गाड़ी शब्द से नो समास ओळखवानो कीधो छे. तो आग वडे चालती गाड़ी एवुं एनुं अलग पड़शे. तो शुं आवशे? मध्यम पद लोपी ऑप्शन ए आपणो जवाब. 39मो प्रश्न, રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય છે? બરાબર, અહીં જો 5 વર્ષ, 6 વર્ષ, તો આપણને ખબર હોય કે ભાઈ 6 વર્ષ, પણ 6 વર્ષ રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ હોય. રાજ્યસભા તો શું હોય? તો કે તે કાયમી ગૃહ છે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ 40મો પ્રશ્ન, પેંગોલિન તેના બચ્ચાને કઈ રીતે લઈ જાય છે? તો એ એના પૂંછડી દ્વારા લઈ જાય છે, એટલે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ 41મો પ્રશ્ન, દરિયાઈ ઘોડો એટલે કયું પ્રાણી? તો દરિયાઈ ઘોડો એટલે આવશે હિપોપોટેમસ, કે જેને દરિયાઈ ઘોડો કહેવામાં આવે છે. 42મો પ્રશ્ન, અલંકાર ઓળખાવો. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. અલંકાર જો અહીં સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ એવું કીધું છે, એટલે કે એને સજીવ સડકને દર્શાવવામાં આવી છે, એટલે જવાબ આવશે સજીવારોપણ. 43મો પ્રશ્ન, 10 20 30 40 ની સરેરાશ શોધો. સરેરાશ કઈ રીતે શોધવાની? કે સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યા. સંખ્યાનો સરવાળો કરો, કેટલો થશે? આ બંનેનો 30, પછી આ 30, એટલે કેટલા થયા? 60, અને 60 ને 60 120 ગુણ્યા 4, એટલે 4 તેરી ને 12, એટલે કેટલા આવશે? 30. તો 30 જે છે આનો સરેરાશ આવશે, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ 42મો પ્રશ્ન, બોર ખાવાનું કયું પ્રાણી શોખીન હોય છે? જવાબ આવશે ઓપ્શન એ શિયાળ. ત્યારબાદ 45મો પ્રશ્ન, સૌથી વધુ મધનું ઉત્પાદન કરતો દેશ કયો છે? જવાબ આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન 46, બિલાડી અને કૂતરામાં વધારે આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બિલાડી. 47મો પ્રશ્ન, સિંહ અને વાઘના બચ્ચાને શું કહેવાય છે? જો અહીં સિંહ જે છે એ નર હોય અને માદા કોણ હોય? તો કે વાઘ. પપ્પાનું નામ પહેલા, એટલે સિંહને શું કહેવાય? તો કે સિંહને લાયન કહેવાય, એટલે જવાબ આવશે લાઇગર. જો વાઘ અને સિંહણ કીધું હોય બરાબર, તો શું આવશે? તો કે ટાયલોન આવશે. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ 48. અલંકાર ઓળખાવો. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. અહીં જુઓ, બે પંક્તિ આપેલી છે અને પ્રાસ મળે છે. ક્યાં ક્યાં પ્રાસ મળે છે? અહીંયા છેલ્લે અને અહીંયા પહેલા, એટલે કે અંદર ને અંદર ક્યાંક પ્રાસ મળે છે, એટલે જવાબ આવશે ઓપ્શન બી, આંતર પ્રાસ. 49મો પ્રશ્ન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું જોવા મળે છે? જવાબ આવશે મિત્રો, જુઓ અહીંયા, કાળિયાર, ખડમોર અને નીલગાય, એટલે કે બધા જ એમાં જોવા મળે છે. 49 પછી 50મો પ્રશ્ન, વિશ્વ લાયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન બી, 10 ઓગસ્ટ. આમાં આપણે ભૂલ કરીએ છીએ, ગુજરાતી અને અંગ્રેજી નામ આપી દે. ગુજરાતી જેની જગ્યાએ જો અંગ્રેજી નામ આપી દીધા હોય તો આપણાથી ભૂલ થાય છે, એટલે આમાં ખાસ ધ્યાન આપજો. લાયન ડે, પછી ટાઈગર ડે. તો આ સાથે હવે આપણું આ 50માં જે પ્રશ્નોનું જે પેપર સોલ્યુશન એ પૂર્ણ થાય છે. તો હવે મળીએ આગલા લેક્ચરમાં.